कोरोना महामारी वमण में संपड़ायेला विश्व में कोरोना प्रतिरोधक वेक्सिन क्यारे आवशे तेनी तत्परता जोवा मळी हती। हमेशा नी जेम भारते जा वेक्सिन बनावानुं बीड़ू झड़प्युं अने गुजरात में ज तैयार थई कोविड सामेनी वेक्सिन। त्यारे आ वेक्सिन अंगे जोईए एक अहेवाल। इतिहास साक्षी रह्यो छे કે જ્યારે પણ વૈશ્વિક મહામારી આવી ત્યારે ભારતે જ તેની સામે રસી શોધવા અને બનાવવાનું કાર્ય ઉપાડી લીધું છે। આ અગાઉ સ્વાઇન ફ્લૂ, ધનુર, હિપેટાઇટિસ બી, રૂબેલા જેવા ઘાતક રોગોની રસી ભારતે જ શોધી છે। વેક્સિન નિર્માણ ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ફાર્મા કંપની તરીકે ઝાયડસનો અનુભવ બહોળો રહ્યો છે અને એ વૈશ્વિક સ્તરે નામના પણ ધરાવે છે। જેણી સ્વાઇન ફ્લૂ, ધનુર, હિપેટાઇટિસ બી, રૂબેલા જેવા ઘાતક રોગોની રસી ઝાયડસે સફળતાપૂર્વક બનાવી છે। એટલે જ ગત વર્ષે ડિસેમ્બરના અંત ભાગમાં કોરોના વાયરસ ઓળખાયો અને થોડા સમયમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ કોરોનાને મહામારી જાહેર કરી અને એ પછી તુરંત જ ઝાયડસે કોરોનાના મારણ તરીકેની રસી બનાવવા અંગે સઘન વિચારણા શરૂ કરી હતી। રસી નિર્માણના આરંભથી જ ઝાયડસે એની અસરકારકતા પર આપ્યું ધ્યાન। કિંમત, સાચવણી, ટ્રાન્સપોર્ટેશનની સરળતા પર વિશેષ ધ્યાન અપાયું। ઝાયકોવ ડી બ્રાન્ડ નામ ધરાવતી રસી તૈયાર થઈ। 30 ડિગ્રી તાપમાને પણ 3 મહિના સુધી અસરકારક રહેશે। 2-8 ડિગ્રી તાપમાન પર સ્ટોર કરવામાં આવી છે। અસરકારકતાનો સમય પણ લંબાવી શકાય છે। સાચવણી, જાળવણી ભારતીય હવામાનને અનુરૂપ છે। દેશભરમાં એનું ટ્રાન્સપોર્ટેશન આસાન રીતે થઈ શકે છે। ઝાયડસના ચેરમેન પંકજ પટેલ અને MD શર્વિલ પટેલના માર્ગદર્શન હેઠળ કંપનીઓએ સૌપ્રથમ 3 મુદ્દા પર ફોકસ કર્યું, જેમાં રસી બનાવવા માટે ફોર્મ્યુલા, ટેકનોલોજી અને ઉપકરણોથી માંડીને દરેક સ્તરે લેટેસ્ટ અને વૈશ્વિક ધોરણો અપનાવવામાં આવે। રસીની પડતર ઓછામાં ઓછી થવી જોઈએ, જેથી બહુ જ વ્યાજબી દરે એને બજારમાં મૂકી શકાય અને મહત્તમ લોકોને સુરક્ષા કવચ મળી શકે। રસી સાચવવાની પ્રક્રિયા અને ટ્રાન્સપોર્ટેશન ભારતના વાતાવરણને અનુકૂળ હોય એની કાળજી લેવામાં આવી હતી। એ પછી વિવિધ મંજૂરીઓ, માહિતીઓના સહયોગ માટેની પ્રક્રિયા શરૂ થઈ, જેમાં ઝાયડસે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, વિજ્ઞાન મંત્રાલય અંતર્ગતના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સહિતની વિવિધ સરકારી સંસ્થાઓ, સંશોધન અને પ્રમાણિત સંસ્થાઓ સાથે સંકલન કર્યું। તમામ વિગતો, જરૂરિયાતો પૂરી થયા બાદ વેક્સિનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી। એ માટે અગાઉ રસી નિર્માણ પ્રક્રિયાનો અનુભવ પણ કામ લાગ્યો। આ તમામ પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ થયા પછી ફેબ્રુઆરી મહિનાથી ઝાયડસે વેક્સિન બનાવવાની કામગીરી શરૂ કરી અને સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી હતી। ઝાયડસના 1400 વૈજ્ઞાનિકો, સંશોધકો સીધી કે આડકતરી રીતે જોડાયેલા। 300 વૈજ્ઞાનિકો છેલ્લા 10 મહિનાથી કરી રહ્યા છે અથાગ મહેનત। કોરોના મહામારીનું મારણ શોધવા માટે રાત દિવસ એક કર્યા, ઘર પરિવારથી પણ વધુ કામને મહત્વ આપ્યું। અંગત જિંદગી કરતા આપાતકાલીન ફરજને વધુ બહાલી ગણી। 10 મહિનામાં રસી નિર્માણ શક્ય બન્યું। ગુજરાતમાં બનતી વેક્સિન ભારતભરની સૌપ્રથમ DNA આધારિત વેક્સિન। ઝાયડસની ઝાયકોવ ડી પરીક્ષણના 2 તબક્કામાંથી પસાર થઈ। ઝાયડસ વાર્ષિક 12 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે। ઝાયડસના 1400 જેટલા વૈજ્ઞાનિકો, સંશોધકો વેક્સિન મેકિંગની પ્રોસેસ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે, જે પૈકી 300 વૈજ્ઞાનિકો છેલ્લા 10 મહિનાથી કોરોના મહામારીનું મારણ શોધવા માટે રાત દિવસ એક કરીને મહેનત પણ કરી રહ્યા છે।
પોતાના ઘર પરિવારથી પણ વધુ મહત્વ આ કામને આપીને આ વૈજ્ઞાનિકોએ અંગત જિંદગી કરતાં પણ આપાતકાલીન ફરજને વધુ વહાલી કરી છે અને એનું જ પરિણામ છે કે માત્ર 10 મહિનાના ગાળામાં જ રસી નિર્માણ શક્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બની રહેલી આ વેક્સિન એ ભારતભરની સૌપ્રથમ DNA આધારિત કોરોના વેક્સિન છે અને ZyCoV-D પરીક્ષણના 2 તબક્કામાંથી પસાર પણ થઈ ચૂકી છે અને હવે વાર્ષિક 12 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. ગત 28 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં જ્યાં કોરોના વેક્સિન બની રહી છે એ ઝાયડસ બાયોટેકની મુલાકાત લીધી. ત્યારથી દેશ અને દુનિયામાં ચર્ચાઈ રહેલી કોરોના વેક્સિનમાં ઝાયડસ નિર્મિત ZyCoV-D નામ પણ મોખરે આવી ગયું છે. અમદાવાદ નજીક ચાંગોદર ખાતે ઝાયડસના વેક્સિન રિસર્ચ સેન્ટરમાં બની રહેલી વેક્સિન કઈ રીતે તૈયાર થાય છે એની ફોર્મ્યુલા અને પદ્ધતિની વિગતો સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.